ઇન ગુજરાતીમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું 13 જૂન 2020 એટલે કે આજના કરંટ અફેર્સ કે જે આવનારી યુપીએસસી જીપીએસસી પોલીસ તલાટી કોન્સ્ટેબલ કે પછી કોઈપણ એસટીઆઈ કે પીઆઈ વગેરે પ્રકારની જે એક્ઝામો રાજ્ય સરકારની એક્ઝામો છે કે કેન્દ્ર સરકારની એક્ઝામો છે એ એક્ઝામની અંદર માર્ક્સ વધુ માર્ક્સ મેળવવા માટે મદદરૂપ થઈ શકે તેવા કરંટ અફેર્સ આપણે લઈને આવી રહ્યા છીએ. તો શરૂ કરીએ છીએ આજના કરંટ અફેર્સનો. સૌથી પહેલો ક્વેશ્ચન છે આપણો કે નીચેના નિવેદનોને આપણે ધ્યાનમાં લેવાના છે. એમાં સૌથી પહેલું નિવેદન આપણને એવું આપવામાં આવેલું છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને નેપાળ કિંગડમ વચ્ચે એટલે કે નેપાળના રાજા વચ્ચે સુંગોલીની સંધિ એક થયેલી હતી. 1816માં બ્રિટિશ ભારત અને નેપાળ વચ્ચેની સીમા સ્થાપિત કરવામાં આવેલી હતી. ઓકે, બીજું નિવેદન આપણને એવું આપવામાં આવેલું છે કે ટિટાલિયાની સંધિ 1817 એ કાલી નદીના પશ્ચિમમાં મૂળ કિંગ્સમાં પાછો ફર્યો છે એવી એક સંધિ આપવામાં આવેલી છે. પરંતુ આપણા જે ટોટલ બે સેન્ટેન્સ આપણને આપવામાં આવેલા છે એમાંથી કયું સેન્ટેન્સ સાચું છે એ આપણે જોવાનું થશે. હવે જોઈએ છીએ કે આપણું સૌથી પહેલું સેન્ટેન્સ એવું છે કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને નેપાળના રાજા વચ્ચે જે સુંગોલીની સંધિ થઈ હતી 1816માં એ બ્રિટિશ ભારત અને નેપાળ વચ્ચેની સીમા સ્થાપિત કરતી હતી. હવે એ વસ્તુને જોઈએ છીએ કે જુઓ 1816માં ઈસ્ટ ઇન્ડિયા કંપની અને નેપાળના રાજા વચ્ચે જે હસ્તાક્ષર કરવામાં આવેલી જે સરહદની વાતની સંધિ હતી જે સુંગોલીની સંધિ તરીકે ઓળખાય છે તે સમયના બ્રિટિશ ભારત અને નેપાળ કિંગડમ વચ્ચેની સીમા સ્થાપિત કરી હતી. અત્યારે પણ એ સીમાની બાબતમાં અત્યારે પણ થોડા પ્રશ્નો ચાલી રહ્યા છે, કારણ કે ત્યાં જે એક નદી હતી અને એ નદીના પૂર્વ અને પશ્ચિમ બંને ભાગને જોવામાં આવેલા હતા અને એક ભાગ ભારતનો હતો અને એક ભાગ નેપાળનો રહેતો હતો. પરંતુ નદીએ પોતાનું વહેણ ચેન્જ કરતાં ભારતની અંદર જે ત્રણ સિટી આવી ગયા છે ભારતમાં, જે સિટી માટે અત્યારે નેપાળ અને ભારત માટે એક પ્રશ્ન બની રહ્યો છે. ઓકે, બીજું છે આપણને એવું કહેવાયું છે કે ટિટાલિયાની સંધિ દ્વારા 1817માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સિક્કિમનો વિસ્તાર ફરીથી સ્થાપિત કર્યો હતો જે નેપાળના આક્રમણ દ્વારા કબજે કરવામાં આવ્યો. બદલામાં કંપનીએ વેપારી અધિકાર અને તિબેટમાં પ્રવેશ મેળવ્યો હતો. ઓકે, બીજું નીચેનામાંથી કયા આંતરરાષ્ટ્રીય અધિવેશન પર ભારતે સહી કરી છે અને તેને બહાલી આપેલી છે? તો એક ત્રાસ સામે સંયુક્ત રાષ્ટ્ર સંમેલન, ત્રાસ એટલે મતલબ આતંકવાદ સામે સંયુક્ત રાષ્ટ્ર સંમેલન, બીજું મહિલાઓ પ્રત્યેના ભેદભાવના તમામ સ્વરૂપો દૂર કરવા માટેનું સંમેલન. ઓકે, નીચેનામાંથી આપણને જે સાચો જવાબ આપવામાં આવેલો છે એ આપણે શોધવાનો છે. હવે સાચા જવાબની જો વાત કરીએ છીએ તો જો બીજી વાત છે જે મહિલાઓ પ્રત્યેના ભેદભાવના તમામ સ્વરૂપોને દૂર કરવા માટે આંતરરાષ્ટ્રીય અધિવેશન પર ભારતે સહી કરી છે અને તેને બહાલી આપવામાં મંજૂરી આપી દેવામાં આવેલી છે. હવે જો પહેલું વાક્ય આપણને જે કઈ રીતે ખોટું છે, આતંકવાદ અને અન્ય ક્રૂર અમાનુષી અને ડિગ્રેડિંગ ટ્રીટમેન્ટ અથવા શિક્ષા સામેનું સંમેલન એ ખાતરી કરે છે કે દેશોને આતંકવાદના ઉપયોગને રોકવા માટે વિવિધ સંસ્થાકીય પદ્ધતિઓ મૂકેલી છે. બીજી વસ્તુ, સંમેલનમાં સહભાગી બનેલા દરેક દેશને કાયદાકીય વહીવટી ન્યાયિક અને આતંકવાદને રોકવા માટે અન્ય પગલાં જેવા પગલાંઓ લેવાની આવશ્યકતા હોય તે સુનિશ્ચિત કરે છે અને આતંકવાદ ગુનાહિત અપરાધ છે એ પણ એક વાતની સાબિત કરે છે. અને આતંકવાદની સાથે સાથે જે માનસિક ત્રાસ આપવામાં આવતો હોય છે કે કોઈ પણ ત્રાસ આપવામાં આવે છે એ પણ એક ગુનાહિત અપરાધ છે. ભારતે 14 ઓક્ટોબર 1997ના રોજ સંમેલનમાં સહી કરી હતી પરંતુ હજી સુધી તેને મંજૂરી આપી નથી. હવે જો આપણને અંદર શું વાત હતી આતંકવાદની, જો અહીં જોઈ લઈએ છીએ, જો નીચેની કયા સંમેલનમાં આંતરરાષ્ટ્રીય અધિવેશન પર ભારતે સહી કરી છે અને તેને બહાલી આપી છે મતલબ મંજૂરી આપી છે, તો આતંકવાદ અથવા ત્રાસ સામે સંયુક્ત રાષ્ટ્ર સંમેલનમાં ભારતે સહી જરૂર કરી છે પરંતુ એને હજી સુધી મંજૂરી આપી નથી. ઓકે, બીજું વાક્ય સાચું જ છે, મહિલાઓ અને CADAW સામે ભેદભાવના તમામ સ્વરૂપોના નિવારણ વિશેનું સંમેલન એક આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંધિ છે જેમાં દેશોએ તમામ ક્ષેત્રોમાં મહિલાઓ પ્રત્યેના ભેદભાવને દૂર કરવા અને પુરુષો અને સ્ત્રીઓના સમાન અધિકારને પ્રોત્સાહન આપવાની જરૂર છે. સંમેલન 1979માં યુએન જનરલ એસેમ્બલી દ્વારા બનાવવામાં આવ્યું હતું જે ભારતે 30 જુલાઈ 1980ના રોજ સંમેલનમાં સહી કરી અને 9 જુલાઈ 1993ના રોજ એને મંજૂરી આપવામાં આવેલી છે. ઓકે, મહાત્મા ગાંધીજીના દક્ષિણ આફ્રિકામાં રોકાવા અંગેના જે નિવેદનો છે એ બાબતને આપણે ધ્યાનમાં લેવાના છે અને સાચા નિવેદનોને આપણે જણાવવાના છે. ઓકે, પહેલું વાક્ય છે,
તેમણે દક્ષિણ આફ્રિકામાં રહેતા ભારતીયો સામેની દમનકારી વર્તનનો વિરોધ કરવા માટે નેટલ ઇન્ડિયન કોંગ્રેસની રચના કરી હતી. ઓકે, બીજું, તેમણે બોર યુદ્ધ દરમિયાન બ્રિટિશરો માટે ભારતીય એમ્બ્યુલન્સ કોપ્સનું આયોજન કર્યું હતું. ત્રીજું, તેમના તમામ વિરોધ છતાં ગાંધીજીને ક્યારેય સાઉથ આફ્રિકામાં કેદ કરવા આવ્યા ન હતા. તો મિત્રો, ગાંધીજીને સાઉથ આફ્રિકામાં કેદ થયેલી હતી એ આપણે સૌ જાણીએ છીએ. એટલા જ માટે આપણું સૌથી પહેલું અને બીજું સેન્ટેન્સ છે એ સાચું બની શકે છે કે તેમણે દક્ષિણ આફ્રિકામાં રહેતા ભારતીયો સાથે દમનકારી વર્તનના વિરોધ કરવા માટે નેટલ ઇન્ડિયન કોંગ્રેસની રચના કરી. ત્યાં પણ એમણે એક કોંગ્રેસની રચના કરી હતી. બીજું, તેમણે બોર યુદ્ધ દરમિયાન બ્રિટિશરો સામે ભારતીય એમ્બ્યુલન્સ કોપ્સનું આયોજન કર્યું હતું. જો હવે નાતાલ નથી, નેટલ છે. નેટલ ભારતીય કોંગ્રેસ 1894માં મહાત્મા ગાંધી દ્વારા સ્થાપના કરવામાં આવી હતી, કે દક્ષિણ આફ્રિકામાં ભારતીયો સામે ભેદભાવ સામે લડવા માટે એક સ્થાપના થયેલી હતી. બીજું સેન્ટેન્સ છે, 1899માં બોર યુદ્ધ ફાટી નીકળ્યા દરમિયાન ગાંધીએ લગભગ 1100 ભારતીયોને ભેગા કર્યા અને બ્રિટિશરો સામે ભારતીય એમ્બ્યુલન્સ કોપ્સનું આયોજન કર્યું અને તેમની સેવાઓ બદલ કેસરે હિંદના એક નવાબ, એક શું કહી શકાય છે કે કેસરે હિંદના એક તાજથી એમને નવાજવામાં આવ્યા હતા. ખ્યાલ આવ્યો? કેસરે હિંદ ભારતને ગાંધીજીને શા માટે આપવામાં આવેલો હતો? તો બોર યુદ્ધ ફાટી નીકળ્યા બાદ ગાંધીજીએ જે અંગ્રેજોને મદદ કરવા માટે ભારતીય એમ્બ્યુલન્સ કોર્પ્સનું આયોજન કર્યું એ બદલ એમને કેસરે હિંદ આપવામાં આવ્યો હતો. ત્રીજું વાક્ય આપણને ખોટું કઈ રીતે કેમ કહેવામાં આવ્યું છે કે એમને એવું કહેવામાં આવ્યું છે કે દક્ષિણ આફ્રિકામાં એમને ક્યારેય જેલ આપવામાં આવી નહોતી, પરંતુ ગાંધીજીને વારંવાર ઘણી વખત દક્ષિણ આફ્રિકામાં જેલ કરવામાં આવી હતી પાસ લેવાની ના પાડવા બદલ. જો અહીં આપણને બતાવેલું છે કે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અથવા ટ્રાન્સવાલ એશિયાટિક રજિસ્ટ્રેશન એક્ટની શરતોમાં પાસ લેવાની ના બદલ એકવાર કેદ કરવામાં આવ્યો હતો અને બીજાને પણ આવું કરવા ઉશ્કેર્યા હતા. 1908માં તેમને અહિંસક આંદોલન કરવા બદલ જેલની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે 1909માં ફોક્સ સટ્સ અને પ્રેટોરિયામાં 3 મહિનાની જેલ પણ ફટકારવામાં આવી હતી. મગરી મોટપંગ બિલ સંબંધિત નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો તો તે આસામ રાજ્યમાં છે. બર્ડ લાઇફ ઇન્ટરનેશનલ દ્વારા તેને મહત્ત્વપૂર્ણ બર્ડ ક્ષેત્ર તરીકે સૂચિબદ્ધ કરવામાં આવેલું છે. તો કયું વિધાન યોગ્ય છે? તો આપણે અહીં જોવાનું છે કે બંને વિધાન આપણા યોગ્ય છે. મગરી મોટપંગ બિલ જે છે એ આસામમાં લેવામાં આવેલું છે અને બર્ડ લાઇફ ઇન્ટરનેશનલ દ્વારા મગરી મોટપંગ બિલ્સને મહત્ત્વપૂર્ણ બર્ડ્સ એરિયા તરીકે સૂચિબદ્ધ કરવામાં આવેલ છે. ઓકે, હવે જે છે સૌથી પહેલું સેન્ટેન્સ આપણે જોઈ લઈએ, કારણ કે બીજું સેન્ટેન્સ તો આપણે સેમ બેઠે બેઠું આપણે વાંચી લીધું છે. મગરી મોટપંગ બિલ આસામના ડિબ્રુ સાઇખોવા રાષ્ટ્રીય ઉદ્યાનની દક્ષિણમાં આવેલું છે. તે આક્રમક કેટફિશ માટે સ્થાનિક શબ્દથી તેનું નામ મગુરી લે છે અને નજીકના ગામનું નામ મોટપંગ છે. નીચેનામાંથી કયું યોગ્ય રીતે મેળ ખાય છે? સાચો વિધાન આપણે જોવાનું છે. સુંગોલી પશ્ચિમ બંગાળમાં આવેલું છે, કાલાપાણી ઉત્તરાખંડમાં આવેલું છે, ચુસુલ સિક્કિમમાં આવેલું છે. તો મિત્રો, એ આપણે સૌ બીજા નંબરનું જે છે કે કાલાપાણી જે છે એ ઉત્તરાખંડમાં આવેલું છે. આપણે આગળ પણ એક ક્વેશ્ચનની અંદર આ લીધેલું હતું. સુંગોલી જે છે એ સુંગોલી સંધિ માટે જાણીતા છે. તે બિહારના પૂર્વી ચંપારણ જિલ્લામાં આવેલું છે, જ્યારે કાલાપાણી ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં આવેલું છે. સુસુલવેલી લદ્દાખ જે કેન્દ્રશાસિત પ્રદેશ છે તેમાં આવેલું છે. કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ સંબંધિત નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો. તે ઝૂનોટિક રોગ છે, તે વાયરસનું કારણ બને છે. ભારતમાં આજ દિન સુધી સીડીવીનો કોઈ જ ફાટી નીકળ્યો નથી. સીડીવી સામે રસીકરણનો વિકાસ હજી બાકી છે. તો સાચા વિધાનો આપણે શોધવાના છે. તો સાચા વિધાન ઉપરોક્તમાંથી એક પણ નથી, બધા જ વિધાનો ખોટા છે. હવે સાચા એને કઈ રીતે થશે એ સમજીએ છીએ. કેનાઇન ડિસ્ટેમ્પરનો વાયરસ સંબંધિત તમામ નિવેદનો ખોટા છે. ઓકે, કેનાઇન ડિસ્ટેમ્પર એ એક વાયરલ રોગ છે. જકુતરાઓ, કોયોટસ, શિયાળ, સિંહો વગેરેની સ્થાનિક અને જંગલી પ્રજાતિઓ સહિતના વિવિધ પ્રાણી પરિવારોને અસર કરે છે. મનુષ્ય ડિસ્ટેમ્પરથી ચેપ લાગ્યો હોવાના કોઈ જાણીતા કિસ્સા મળી આવ્યા નથી. સી ડી વી એટલે કે કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ એ ઝૂનોટિક રોગ નથી, યાદ રાખજો. અહીં આપણને શું કહેવામાં આવેલું છે કે ભારતમાં આજ દિન સુધી સીડીવીનો કોઈ ફાટી નીકળ્યો નથી, મતલબ કે રોગ ફાટી નીકળ્યો નથી. સીડીવી સામે રસીકરણનો વિકાસ હજી બાકી છે. તે ઝૂનોટિક રોગ છે જે વાયરસનું કારણ બને છે. તો મિત્રો, અહીં આપણને કહેવામાં આવ્યું છે કે તે ઝૂનોટિક રોગ નથી. સપ્ટેમ્બર 2018માં ભારતમાં એશિયાઈ સિંહોની વસ્તીમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસથી થતા એક
એપિઝુટિક ચેપનો વિકાસ થયો છે, જેના કારણે ગીરના જંગલમાં ઘણા સિંહો મૃત્યુ પામ્યા છે. મતલબ બીજું વાક્ય આ રીતે ખોટું છે. બીજું, સ્વાન અને કેનાઇન ડિસ્ટેમ્પર સામે ઘણી રસી વિકસાવી છે અને તે ઉપલબ્ધ પણ થઈ ગઈ છે. આ રીતે ત્રણે ત્રણ વિધાનો આપણા આ રીતે સાચા બનાવી શકાય છે, ત્યાં આપણા ખોટા છે. ભારતના રાષ્ટ્રીય માનવાધિકાર પંચ વિશે નીચે આપેલા નિવેદનોને વિચાર કરો અને સાચા વિધાનો શોધવાના છે. પહેલું વિધાન છે, તે યુનાઇટેડ નેશન્સ અને હ્યુમન રાઇટ્સ કાઉન્સિલને માનવાધિકારની સાર્વત્રિક સામયિક સમીક્ષા માટે અહેવાલ આપે છે. બીજું છે, ગ્લોબલ એલાયન્સ ઓફ નેશનલ હ્યુમન રાઇટ્સ સંસ્થાઓ દ્વારા NHRCને પેરિસના સિદ્ધાંતોનું સંપૂર્ણ પાલન કરનાર તરીકે માન્યતા આપવામાં આવેલી છે. તો એ વિધાનોમાં બંને વિધાનો આપણા સાચા છે. હવે સાચા છે તો એ કઈ રીતે છે એની ડિટેલ્સ આપણને અહીં આપવામાં આવેલી છે. તો વિડીયોને એક વખત પોઝ કરી અને પૂરેપૂરી ડિટેલ્સ વ્યવસ્થિત રીતે વાંચી લેવી, જેથી કરીને આવનારી એક્ઝામમાં આપણને કામ લાગી શકે, ક્યાંક અંદરથી ક્વેશ્ચન પૂછાય તો પણ. ભારતીય બાયસન સંબંધિત નીચેના નિવેદનોને ધ્યાનમાં લો. એક, તે ઉત્તર પૂર્વ ભારતની સાથે સાથે ભારતના પશ્ચિમ ઘાટમાં પણ આવેલું છે. તે IUCN લાલ યાદીમાં એટલે કે રેડ ઝોનને સંવેદનશીલ પ્રજાતિઓ તરીકે સૂચિબદ્ધ છે. નિવેદનોને યોગ્ય નિવેદન આપણે શોધવાના છે. તો મિત્રો, બંને નિવેદન યોગ્ય છે, બંને નિવેદન સાચા છે. હવે એને થોડુંક સમજી લઈએ કે જો વિધાન એક સાચું છે, પશ્ચિમ ઘાટ એ ભારતીય બેસન એટલે કે ગૌર માટે પ્રાકૃતિક આવાસો છે. જે પ્રદેશોમાં ઘણા રાષ્ટ્રીય ઉદ્યાનો, બાયોસ્ફિયર અનામત સ્થળો જોવા મળે છે, તે કાજીરંગા અને માનસ રાષ્ટ્રીય ઉદ્યાનમાં પણ નજર આવ્યા છે. બીજું નિવેદન સાચું છે કે ભારતીય બેસન અથવા ગૌર બેસર, બૌર બોસ ગૌસર IUCN લાલ સૂચિમાં સંવેદનશીલ સૂચિબદ્ધ છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે જો અહીં આપણે હું આપણે બતાવી દઉં, એક આ જે એરિયા છે, આ એરિયા જે છે, આ આ વિશ્વનો જે એરિયા છે, આ બધા એરિયાઓ જે છે એ અત્યારે આપણને એક રેડ ઝોનમાં સંવેદનશીલ તરીકે એક સૂચિબદ્ધ તરીકે કરવામાં આવેલા છે, કે આ એરિયાની અંદર એક રેડ ઝોન તરીકે એમની ગણના કરવામાં આવી છે. નીચેનામાંથી કયા રાષ્ટ્રીય સંસ્થાકીય રેન્કિંગ ફ્રેમવર્ક હેઠળ ભારતીય શૈક્ષણિક સંસ્થાઓની રેન્કિંગ પ્રકાશિત કરવામાં આવે છે? તો એ માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયની દ્વારા એ વસ્તુ કરવામાં આવે છે. રાષ્ટ્રીય સંસ્થાકીય રેન્કિંગ ફ્રેમવર્ક દ્વારા મંજૂરી આપવામાં આવી હતી આ બાબતને. હવે જોઈએ છીએ તો અલગ અલગ વસ્તુઓ આમાં આપવામાં આવેલી છે કે માનવ સંસાધન વિકાસ મંત્રાલય 2015માં આ માળખું સમગ્ર દેશમાં ક્રમ સંસ્થાઓ એક પદ્ધતિ રૂપરેખા પરિણામો વ્યાપક રૂપે અધ્યાપન અધ્યયન અને સંસ્થાનો સંશોધન અને વ્યવસાયિક વ્યવહાર સ્નાતક પરિણામ આઉટરીય અને સમાવેશ અને પરસેપ્શન આવરી લે છે. 2020માં જે ભારતનો અલગ અલગ જગ્યાએ જે ક્રમ આપવામાં આવેલો છે એની એક હાઇલાઇટ્સ આપણે જોઈ લઈએ. IIT મદ્રાસે એક ફર્સ્ટ ક્રમ જાળવી રાખ્યો છે એકંદરે રેન્કિંગ અને એન્જિનિયરિંગ પોઝિશનના જો એક જોવા જઈએ, લેવલમાં જોવા જઈએ તો એમણે ફર્સ્ટ ક્રમ જાળવી રાખેલો છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગલોર યુનિવર્સિટી યાદીમાં ટોચ પર છે. મેનેજમેન્ટ કેટેગરીમાં IIM અમદાવાદ ટોચના સ્થાને છે અને મેડિકલ કેટેગરીમાં એમ્સ સતત ત્રીજા વર્ષે ટોચના સ્થાને રહેલી છે. મિરાન્ડા કોલેજ સતત ત્રીજા વર્ષે કોલેજોમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. ડેન્ટલ સાયન્ટિસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેન્ટલ સાયન્સીસ દિલ્હીએ ડેન્ટલ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે અને ભારતની રેન્કિંગ 2020માં દંત સંસ્થાઓ પ્રથમ વખત સામેલ થઈ છે. નીચેનામાંથી કયું યોગ્ય રીતે મેળ ખાય છે? તો ચેલેન્જર દ્વીપ પેસિફિક મહાસાગરમાં આવેલું છે, પ્યુર્ટો રિકો ખાઈ જે છે પૂર્વીય ભારતીય મહાસાગરમાં આવેલું છે અને સુંદર ટ્રેન્ચ જે છે એ એટલાન્ટિક મહાસાગરમાં આવેલો છે. તો એમાંના કયા વિધાનો આપણા સાચા છે તો એ આપણે જોવાના છે. તો મિત્રો, પહેલું વિધાન જે છે એ સાચું છે, ચેલેન્જર દ્વીપ જે છે એ પેસિફિક મહાસાગરમાં આવેલું છે, જ્યારે બાકીના ક્યાં આવેલા છે એ આપણે જોઈએ છીએ. દરિયાની સરેરાશ ઊંડાઈ આશરે 12,100 ફીટ જેવી છે એવું આપણે માનીએ છીએ. દરિયાઓની ઊંડો ભાગ ચેલેન્જર દ્વીપ તરીકે કહેવામાં આવે છે અને મારિયાની ખાઈ દક્ષિણ જેના અંતે આશરે 36,200 ફૂટ ઊંડા પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં નીચે સ્થાયેલ છે. કેરેબિયન સમુદ્રની સરહદ એટલાન્ટિક મહાસાગરમાં પ્યુર્ટો રિકો ખાઈ એટલાન્ટિક મહાસાગરનો સૌથી ઊંડો ભાગ છે અને ઝંડા ટ્રેન્ચ તરીકે ઓળખાતી સુંદર ટ્રેન્ચ એ પૂર્વી હિન્દી મહાસાગર એક ઊંડી સબમરીન ડિપ્રેશન છે અને તેની મહત્તમ ઊંડાઈ એ હિન્દ મહાસાગરનો સૌથી ઊંડો બિંદુ છે. ઓકે મિત્રો, આશા રાખું છું કે તમને આમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે અને આવનારી એક્ઝામમાં તમને આમાંથી કંઈકનું કંઈક પૂછાય એવી આશા સાથે આજનો વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. તમારે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને તમારા ફીડબેક અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ, આભાર.